हेलो विद्यार्थी मित्रों, हूँ मोहिनी पटेल। विद्यार्थी मित्रों, आज आप धोरण छ पावर पॉइंट चैप्टर में आप आज स्लाइड न्यू लेआउट लैने आप प्रेजेंटेशन है तेम एक आज न्यू स्लाइड बनावीशू। तो चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम आप द टाइगर नामनी एक फाइल बनावी थी जेमा अपने पहली स्लाइड जे छे ते बनावी लीधी थी। हवे विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट स्लाइड बनावीशू। न्यू स्लाइड बनावी होय त्यो अहीं होम में एक ऑप्शन आपेलो छे न्यू स्लाइड, तमे अहीं क्लिक करी शको छो। अदरवाइज तमे तेना माटेनी शॉर्टकट की आपेली छे कंट्रोल प्लस एम। सो विद्यार्थी मित्रों, हूँ कंट्रोल प्लस एम नो उपयोग करूँ छूँ। अहीं कंट्रोल प्लस एम करवाथी शुं थाय छे के नवी स्लाइड जे छे ते आवे छे। हवे विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट स्लाइड बनावीशुं। સ્લાઇડનું લેઆઉટ જો ચેન્જ કરવું હોય, મેં લાસ્ટ ટાઈમ કીધું હતું તેમ કે પ્લેસ હોલ્ડરના બાજુમાં જઈને તમે લેઆઉટ ઓપ્શન પરથી તમે લેઆઉટ ચેન્જ કરી શકો છો। આપણે ટાઇટલ એન્ડ કન્ટેન્ટનું લેઆઉટ લઈએ। સો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણા પ્રેઝન્ટેશનનું નામ છે, ટાઇટલ છે ધ ટાઈગર। સો આપણે ઇન્ટ્રોડક્શન લખીશું, આપણે અહીં લખીશું કે એન ઇન્ટ્રોડક્શન। હવે આ ટાઇટલ આપ્યા પછી આપણે આ જે ટેક્સ્ટ છે એને આપણે સેન્ટરમાં ગોઠવીશું। તો આપણે અહીં અલાઇન સેન્ટર પર ક્લિક કરીશું, એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઈ। હવે આ એન્ડ ઇન્ટ્રોડક્શન જે લખેલું છે એને આપણે બોલ્ડ કરીશું। બોલ્ડ કરવા માટે અહીં બોલ્ડ પર ક્લિક કરો, અધરવાઇઝ તમે કંટ્રોલ પ્લસ બીનો યુઝ કરી શકો છો। અહીં આપણે લખીએ છીએ કે એન ઇન્ટ્રોડક્શનમાં આપણે બે ત્રણ પોઈન્ટ્સ આપીશું। ફર્સ્ટ સેન્ટેન્સ હું લખું છું કે ધ મેજેસ્ટિક ટાઈગર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો ફોન્ટ સાઇઝ જે છે તે નાની છે। સો આપણે શું કરીશું, અને સિલેક્ટ કરીને અહીંથી ફોન્ટ સાઇઝ વધારીશું द मेजेस्टिक टाइगर इज अ सिम्बॉल ऑफ हवे जुओ विद्यार्थी मित्रों, अहीं टाइगर अने इज आ बे वर्ड जे छे ते साथे लखाई गया छे, तो तेनी नीचे रेड अंडरलाइन आवे छे, एटले एनो मीनिंग एवो थाय छे के तमे ग्रामेटिकली तमारी मिस्टेक छे। अहीं आपणे स्पेस आपीशुं तो रेड लाइन निकळी जशे। द मेजेस्टिक टाइगर इज अ सिम्बॉल ऑफ पावर एंड स्पीड। सॉरी, ओके, फुल स्टॉप करो। फुल स्टॉप कर्या पछी नेक्स्ट टॉपिक माटे तमे डायरेक्टली एंटर करो। एंटर करशो एटले शुं थशे કે એની વેળે જે બુલેટ્સ ડિફાઇન કરેલા છે એ બુલેટ્સ આવી જશે। નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ સેન્ટેન્સ હું લખું છું, નિયરલી ટુ થર્ડ્સ ઓફ ધ વર્ડ્સ, અહીં એપોસ્ટ્રોફી વર્ડ્સ, ટાઈગર્સ આર ફાઉન્ડ ઇન ઇન્ડિયા। ટાઈગર્સ આર ફાઉન્ડ ઇન ઇન્ડિયાનો આઈ કેપિટલ લખીશું, ધેન ફૂલ સ્ટોપ એન્ટર। હવે વિદ્યાર્થી મિત્રો, એક લાસ્ટ સેન્ટેન્સ લખીશું આપણે કે ઇન 1972 ધ ટાઈગર વોઝ ચોઝન એઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા, ઓકે। લે જુઓ વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આ સ્લાઇડના ટેક્સ્ટ એડિટ કરીએ છીએ તો આ સ્લાઇડની જે નાની પ્રતિકૃતિ જે છે તે આઉટલાઇન્સમાં આપણને દેખાય છે। હવે તમને એવું લાગે છે કે તમે ફોન્ટ સાઇઝ તમારે હજી તમારે વધારવાની છે,
फरीथी तमे अहींथी एडजस्ट करी शको छो। ओके, तमने एवुं लागे छे के आ इंट्रोडक्शन नी पण आपणे स्लाइड वधारी शकीए छे। ओके, कलर एज यूजुअल तमारे चेन्ज करवा होय तो तमे करी शको छो। सो विद्यार्थी मित्र, जुओ के आपणे जे आ बे स्लाइड बनावी छे ए बे स्लाइड नी नानी प्रतिकृति अहीं आपणने देखाय छे। હવે અને આપણે સેવ કરીશું। સેવ કરવા માટે તમે ફાઇલમાં જઈને સેવ કરો, અધરવાઇઝ તમે કંટ્રોલ પ્લસ એસ કરો। કંટ્રોલ પ્લસ એસ કરું છું એટલે ફાઇલ જે છે તે સેવ થાય છે। ફાઇલ સેવ થાય છે એટલે આપણને સ્ટેટસ બાર પર નીચે અહીં લખેલું દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, સ્ટેટસ બાર પર તમે જોઈ શકો છો કે હવે કરંટ સ્ટેટસ દર્શાવે છે કે સ્લાઇડ 2 of 2 અહીં દર્શાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિકમાં આપણે લેઆઉટ ચેન્જ કરીને તેની અંદર કેવી રીતે પિક્ચર્સ ઇન્સર્ટ કરવાના છે, ત્યારબાદ સ્લાઇડ કેવી રીતે ડિલીટ કરવાની છે, એડિટ કરવાની છે તેના વિશે વાત કરીશું। આ વિડીયોમાં આપણે જે પણ શીખ્યા છે તે તમે તમારા નોટબુકની અંદર તેની નોંધ કરશો। આભાર।